નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 8માં આજે જોઈએ સ્વાધ્યાય 8.3. હવે સ્વાધ્યાય 8.3માં દાખલા નંબર 1ની રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કઈ સંખ્યા મોટી છે? અલગ અલગ બે સંખ્યાઓ દરેક દાખલામાં આપેલી છે, તેમાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે ઓળખવાની છે. જોઈએ પહેલી સંખ્યા 0.3 અને 0.4. વિદ્યાર્થી મિત્રો, 0.3 0.4 કરતાં કેવા કહેવાય? નાના કહેવાય, કારણ કે 3 છે અહીંયા અને અહીંયા પોઈન્ટ પછી 4 છે, એટલે 3 એ 4 કરતાં નાના છે, માટે મોટી સંખ્યા કઈ થશે? 0.4. એટલે કે અહીંયા 0.4 એ મોટા છે. એ જ રીતે દાખલા નંબર બી જોઈએ, 0.07 અને 0.02 આ બંનેમાંથી કોણ મોટું છે? તો 0.0. અહીંયા સુધી બંને સરખી છે રકમ, અને ત્યારબાદ અહીંયા 7 છે અને અહીંયા 2 છે, એટલે 7 એ 2 કરતાં મોટા છે, માટે અહીંયા ગ્રેટર ધેનની સાઇન આવશે, એટલે કે 0.07. એમ પણ લખી શકાય શબ્દોમાં કે 0.07 એ 0.02 કરતાં મોટા છે, તેમ પણ લખી શકાય. ત્યારબાદ જોઈએ નંબર સી, તો એમાં પણ બે સંખ્યાઓ આપેલી છે, 3 અને 0.8. વિદ્યાર્થી મિત્રો, 3 એ 0.8 કરતાં મોટી સંખ્યા છે, એટલે કે અહીંયા પણ ગ્રેટર ધેનની સાઇન આવશે. ત્યારબાદ 0.5 મોટા થશે કે 0.05? વિદ્યાર્થી મિત્રો, 0.5 પોઈન્ટ પછીનો પહેલો અંક જુઓ તો અહીંયા 0 છે, જ્યારે અહીંયા 5 છે, એટલે 5 એ 0 કરતાં કેવા છે? મોટા છે, માટે 0.5 એ 0.05 કરતાં કેવા થશે? મોટા થશે. એ જ રીતે 1.23 અને 1.2, હવે 1.2 અહીંયા સુધી બંને રકમ સરખી દેખાય છે, પરંતુ અહીંયા 3 છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈ નથી, એટલે 0 કહી શકાય, માટે 1.20 કરતાં 1.23 એ કેવા થશે? મોટા થશે, એટલે એમાં પણ ગ્રેટર ધેનની સાઇન આવશે, એટલે કે કહી શકાય કે 1.23 એ 1.2 કરતાં મોટા છે. એ જ રીતે નંબર એફ જોઈએ, તો 0.099 અને 0.19. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો 0.0 પછીનો પહેલો અંક જોઈએ, 0 આગળ બંનેમાં સરખા છે, ત્યારબાદ પોઈન્ટ, એના પછી પહેલો અંક જોઈએ તો અહીંયા 0 છે, જ્યારે અહીંયા 1 છે, એટલે તરત જ આપણે કહી શકીએ છીએ કે 0.19 કેવા થશે? મોટા થશે, જ્યારે 0.099 એ 0.19 કરતાં નાના થશે, એટલે અહીંયા લેસ ધેનની સાઇન આવશે અને મોટી કિંમત થશે 0.19. ત્યાર પછી એ જ રીતે જોઈએ દાખલા નંબર જી, એમાં પણ બે કિંમતો આપેલી છે, 1.5 અને 1.50. વિદ્યાર્થી મિત્રો, 1.5 અને 1.50 હમણાં આગળ પણ આવો જ દાખલો જોયો હતો કે 5 પછી કોઈ પણ અંક નથી, એટલે 0 પણ કહી શકાય, માટે 1.50 અને 1.50 આ બંને કેવી રકમ થશે? સરખી કિંમત છે, માટે બંનેની વચ્ચે ઇક્વલ ટુની સાઇન આવશે, એટલે કે બરાબરની નિશાની આવશે. 1.50 બંને રકમ સરખી છે, બંને સંખ્યાઓ સરખી છે, તેમ કહી શકાય. એ જ રીતે નંબર એચ જોઈએ, તો 1.431. એ જ રીતે અહીંયા જોઈએ તો 1.490. હવે 1.4 ત્યાં સુધી બંને સરખા છે, ત્યારબાદ 3 છે અહીંયા, જ્યારે અહીંયા 9 છે, એટલે 3 એ 9 કરતાં મોટા થઈ ગયા, માટે કહી શકીએ આપણે ઝડપથી કે 1.490 1.431 કરતાં મોટી સંખ્યા છે. એ જ રીતે જોઈએ આઈ, તો એમાં 3.3 અને 3.300, તો આ બંને પણ કેવા થશે? એકબીજા બંને સરખા છે, કારણ કે 3.3 અહીંયા સુધી બંને સરખા છે અને પછી અહીંયા બંને 0 છે, માટે બંને સંખ્યા કેવી થશે? સરખી જ થશે, એટલે તે બંનેની વચ્ચે બરાબરની સાઇન આવશે. એના પછી જોઈએ દાખલા નંબર જે, એમાં પણ બે કિંમતો છે, 5 પોઈન્ટ, બંનેમાં 5 પોઈન્ટ, ત્યારબાદ અહીંયા 64 છે, જ્યારે અહીંયા 603 છે. વિદ્યાર્થી મિત્રો, 64 મોટા કે 603? હવે અહીંયા જોઈએ તો 6 છે, પહેલો અંક અહીંયા પણ 6 છે, ત્યારબાદ અહીંયા જોઈએ બીજો અંક જોઈએ, પોઈન્ટ પછીનો બીજો અંક જોઈએ તો અહીંયા 0 છે, જ્યારે અહીંયા
4 છે માટે 4 એ 0 કરતા કેવા થશે મોટા થશે એટલે તરત આપણે કહી શકીએ છીએ કે 5.64 એ મોટી સંખ્યા થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 8.3નો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 2 જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે, જેમાં આ જ રીતના દાખલા નંબર 2ની તમે રકમ જોશો તમારી ટેક્સ્ટબુકમાં, તો આ જ રીતના 5 એક્સ્ટ્રા એક્ઝામ્પલ, એક્સ્ટ્રા ઉદાહરણ તમારે આપવાના છે. અને કોઈ પણ દશાંશ સંખ્યાઓ લઈ, 2 દશાંશ સંખ્યાઓ લઈ અને તેમાંથી કઈ સંખ્યા મોટી છે એ તમે તમારી જાતે લખવાનું રહેશે. એટલે કે 5 એક્ઝામ્પલ તમારે જાતે આપવાના છે અને એમાંથી કઈ સંખ્યા મોટી છે તે પણ દર્શાવવાનું છે. એટલે દાખલા નંબર 2 તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. માટે અહીંયા સ્વાધ્યાય 8.3 વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.4 જોઈશું. થેન્ક યુ.